गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। धोरण 9 विषय संस्कृत। आगळना लेक्चरमां आपणे गद्य 3 करम निधानो एनुं भाषांतर अने प्रस्तावना, आपणे थोड़ू भाषांतर बे पेग्राफ भाषांतरना समझ्या हता अने प्रस्तावना समझी गया हता। आजे आपणे त्यांथी आगळनुं भाषांतर छे ते समझीशुं। ए पहेला हुं तमने रिविजन करावी दऊं छुं। भोजः नामः नृपतिः विद्याप्रियः कलाप्रियः प्रजाप्रियश्च आसीत्। એટલે કે ભોજ નામનો રાજા હતો તે વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો। અતઃ તસ્ય રાજસભાયાં દૂરદેશાત અનેકે વિદ્યાવિશારદા પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ। તેથી તેના રાજસભામાં દૂરના દેશોમાંથી અને વિદ્યા ના પંડિતો એટલે કે જે બોજ એનામાં વધારે પડતું જ્ઞાન હોય, જે વિદ્યા પ્રેમી હોય તેવા પંડિતો ત્યાં આવતા હતા। જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્મનનો પ્રયોગ કર્યો છે, સમજ પડી ગઈ। જો સ્મનનો પ્રયોગ કરવો હોય તો ભૂતકાળમાં આપણને વાક્ય આપેલું હોય તો એ વાક્યને આપણે વર્તમાન કાળમાં પહેલાં ફેરવવાનું રહેશે અને ત્યાર પછી સ્મ લગાડવાનો રહેશે। હવે જો આગળ જો, એકદા ભોજઃ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત્। એકવાર રાજા ભોજ પ્રાસાદસ્ય એટલે કે મહેલના ગવાક્ષે એટલે કે ઝરૂખામાં ઉપવિષ્ટઃ એટલે કે બેઠેલા હતા। એકવાર રાજા ભોજ તેના મહેલના ઝરૂખામાં બેઠા હતા। સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ। તેણે એટલે કોણે, તો કે રાજા ભોજે રસ્તામાં એ નવા આવેલા અને અજાણ્યા યુવકને જોયો। તસ્ય પરિચયં જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આહ્યતે। તેનો પરિચય જાણવા માટે તેમણે મહેલમાં બોલાવ્યો। સમજ પડી ગઈ, કોના પરિચય જાણવા માટે, તો કે પેલો જે અજાણ્યો અને નવો આવેલો યુવક હતો તેનો કોણ જાણવા માગતું હતું, તો કે રાજા ભોજ છે એ પેલા યુવકનો પરિચય જાણવા માગતા હતા। તેથી તેણે શું કર્યું, તો કે તેથી તેણે પોતાના મહેલમાં તે યુવકને બોલાવ્યો। આટલી સમજ પડી ગઈ। હવે આગળ જો, તતસ્તયોઃ મધ્યે એવ વાર્તાલાપઃ સજ્જાતઃ। તતસ્તયો પછી, તતઃ એટલે કે પછી, તયો એટલે કે તે બંનેની વચ્ચે, એવમ વાર્તાલાપઃ સજ્જાત પછી તે બંને વચ્ચે વાતચીત થાય છે। સમજ પડી, વાર્તાલાપ થાય છે। ભોજઃ વદતિ ભવાન કહ વર્તતે। ભોજ રાજાએ પૂછ્યું કે તમે કોણ છો। યુવકઃ વદતિ અહમ ઘટ પંડિતઃ અસ્મિ। યુવકે કહ્યું કે હું ઘટ પંડિત છું। કેવો છું, તો કે ઘટ પંડિત। ભોજઃ વદતિ ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિતઃ ઇતિ। ભોજ રાજાએ પૂછ્યું કે ઘટ પંડિત કોનું નામ ઘટ પંડિત છે, અથવા તો કોને ઘટ પંડિત કહી શકાય। યુવકઃ વદતિ યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથેવ મયિ પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે। જો યથા એટલે કે જેવી રીતે ઘટે એટલે કે ઘડામાં, પાણીનું જે માટલું હોય ને એ માટલામાં, પરિપૂર્ણ એટલે કે છલોછલ, જલમ તિષ્ઠતિ એટલે કે પાણી અને તિષ્ઠતિ એટલે કે ભરેલું હોય છે, ઘડામાં જેવી રીતે છલોછલ પાણી ભરેલું હોય છે, તથેવ તેવી જ રીતે મય એટલે કે મારામાં પણ પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે એટલે કે મારામાં પણ પરિપૂર્ણ જ્ઞાન છે। તમે પડી ગઈ, ઘટ પંડિત પૂછ્યું, રાજાએ પૂછ્યું, શું પૂછ્યું કે ઘટ પંડિત કોને કહેવાય, તો યુવકે શું કીધું કે જે વ્યક્તિ કે તું તારી જાતને ઘટ પંડિત માને છે, કઈ રીતે માને છે, તો યુવકે પછી તેને સમજાવતા કહે, શું કહે છે કે જેવી રીતે ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે, અથવા તો ઘડો જેવી રીતે છલોછલ પાણીથી ભરેલો હોય છે, તેવી રીતે મારામાં પણ પરિપૂર્ણ જ્ઞાન રહેલું છે। તેથી અતઃ અહમ સ્વ આત્મન ઘટ પંડિતમ મન્યે। અતઃ એટલે કે તેથી, સ્વ આત્મન, સ્વ એટલે કે પોતાનું, આત્મન એટલે કે જાતને,
તેથી હું પોતાની જાતને ઘટ પંડિત માનું છું. સમજ પડી ગઈ? જેવી રીતે ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તેવી રીતે મારામાં પણ પરિપૂર્ણ જ્ઞાન છે. તેથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ભોજઃ વદતિ યુવકસ્ય ગર્વપૂર્ણા ઉક્તિં શ્રુત્વા સ્વ આત્મન તતઃ અપ્યધિકં મત્વા અહંકારેણ સહ. હવે જો રાજા ભોજ કહે છે, પણ પેલા એ મનમાં વિચારે છે, કાઉન્સમાં આપેલું છે ને એ બધું શું કરતો કે મનમાં વિચારે. શું વિચારે? જો યુવકસ્ય ગર્વપૂર્ણા એટલે કે યુવકની ગર્વપૂર્ણા એટલે કે ગર્વથી ભરેલી ગર્વપૂર્ણ ઉક્તિં એટલે કે બોલવાનું, શ્રુત્વા એટલે કે સાંભળીને, સ્વ આત્મન પોતાની જાતને. કોની જાતને? તો કે રાજા પોચે પોતાની જાતને. તતઃ અધ્ય અપ્યધિકમ તેનાથી પણ ચડિયાતો મતવા માનીને અહંકારેણ સહ એટલે કે અહંકારની સાથે બોલે છે. સમજ પડી ગઈ? રાજા પોત મનમાં વિચારે, શું વિચારે છે કે પોતાની જાતને પેલા યુવક કરતાં પણ વધારે ચડિયાતી માનીને અહંકારની સાથે કહે છે. શું કહે છે? જો યદિ ત્વં ઘટઃ અસિ, જો તું ઘડો છો, તર્હી અહં મુદ્ગરત્વેન વર્તે, તર્હી તો પછી હું મુદ્ગરત્વેન એટલે કે હથોડાની જેમ વર્તે એટલે કે વર્તી, જો તું ઘડો છો એટલે કે જો તું માટલું છો તો હું હથોડાની જેમ વર્તીશ. મુદ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટં વિનાશયતિ. હથોડો સ્વકીય એટલે કે પોતાના પ્રહારેણ એટલે કે પ્રહારથી ઘટમ વિનશ્યતિ એટલે કે ઘડાને તોડી નાખે છે અથવા તો નાશ કરી દે છે. એટલે કે મુદગર એટલે હથોડો પોતાના પ્રહારથી ઘડાનો નાશ કરી દે છે. સમજ પડી ગયા? એટલે અહમ અપી ઘટ રૂપમ ભવંત વિનાશયામિ. હું પણ તને ઘડારૂપી, હું ઘડારૂપી તને નાશ કરી દઈશ એટલે કે તારો નાશ કરી દઈશ, હું ઘડારૂપી તારો નાશ કરી દઈશ. સમજ પડી ગઈ કે રાજા ભોજે શું કીધું અહંકારની સાથે? કે જો તું ઘડા તરીકે વર્તીશ તો હું હથોડા તરીકે વર્તીશ, અને હથોડો છે તે પોતાના પ્રહારથી ઘડાનો નાશ કરી દે છે, તેથી હું ઘડારૂપી તારો નાશ કરી દઈશ. આટલી સમજ પડી ગઈ બધાને? ચાલો હવે ત્યાર પછી આગળ જોઈએ. યુવકઃ વદતિ યદિ ભવાન, જો તમે મુદગરત્વેન વર્તિષ્યતિ હથોડા તરીકે વર્તશો. ભવિષ્યકાળ એવો ને, સત્ય પ્રત્યે એવો જોવો એ તો શું કહે છે કે જો તમે હથોડા તરીકે વર્તશો, તરહી અહમ અગ્નિ ભવામી, તરહી તો પછી હું અગ્નિ થઈશ. તમે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ થઈશ. દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદગરમ ભસ્મ કરિષ્યામી. દહન કર્મા એટલે કે બાળવાનું કામ કરનારી અગ્નિ ભૂતવા થઈને મુદગરમ હથોડાને ભસ્મ કરિષ્યામી એટલે કે ભસ્મ કરી નાખીશ, બાળી નાખીશ. એટલે શું કહે છે કે બાળવાનું કામ કરનારી અગ્નિ છે તે હું બની જઈશ, એટલે કે બાળવાનું કર્મ કરનારી અગ્નિ થઈને હું હથોડાનો નાશ કરીશ. સમજ પડી ગઈ? આમાં શું થાય છે તો કે રાજા ભોજ છે એ પેલા યુવક કરતાં ચડિયાતો બતાવે છે પોતાની જાતને, અને પેલો યુવક છે એ રાજા ભોજ કરતાં પોતાની જાતને ચડિયાતો બતાવે છે, એટલે તે બંને વચ્ચે વાદ વિવાદ થાય છે. આટલી સમજ પડી ગઈ બધાને? ચાલો હવે નેક્સ્ટ પેજ ઉપર, પેજ નંબર 10 એના પર જોઈએ. ભોજઃ વદતિ ત્વં યદિ વહવિત્વેન વર્તિષ્યસે તર્હી અહમ વૃષ્ટિમ ભવિષ્યમિ. જો શું કહે છે રાજા ભોજ કે ત્વમ એટલે કે તું, યદિ એટલે કે જો, વહી છે એટલે કે જો તું અગ્નિ તરીકે વર્તીશ, તરહી અહમ વૃષ્ટિ ભવિષ્યામિ તો પછી હું વરસાદ થઈશ. વૃષ્ટિ ભવિષ્ય, વૃષ્ટિ એટલે કે વરસાદ, અને ભવિષ્યામિ એટલે કે થઈશ, ભવિષ્યકાળ બતાવે છે ને. એટલે શું કીધું એને, જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું શું બનીશ, તો કે વરસાદ બનીશ. વૃષ્ટે પૂરતઃ વહની સ્થાતું ન શક્નોતિ. વૃષ્ટે એટલે કે વરસાદની, પૂરત એટલે કે આગળ, સમજ પડી ગઈ? વરસાદની આગળ વહની એટલે કે અગ્નિ સ્થાતું ન શક્નોતિ એટલે કે ટકી શકશે
नहीं, समझ पड़े कि वरसाद आगर अग्नि टकी सकसे नहीं। तथा त्वम अपि मम पुरतः स्थातुं न शक्नोषि, अने पछी त्वम अपि तू पण मम पुरतः એટલે કે મારી આગળ સ્થાતું ન શકનોશી, એટલે કે તું મારી આગળ થઈ શકીશ નહીં, અથવા તો તું મારી આગળ ટકી શકીશ નહીં। ક્લિયર બધાને? અહીંયા સુધી ભાષાંતર બધાને સમજ પડી ગઈ? ચાલો હવે આપણે આગળ જોઈએ। યુવક વદતિ, પછી યુવક કહે છે વૃષ્ટિમ તુ વાયુઃ સ્વબલેન યત્ર કુત્રા અપિ વાહયિતુમ અહર્ષિ। જો શું કહે છે युवक? कहे छे के वृष्टि छे એટલે કે વરસાદ છે, તું એટલે કે તું જો વરસાદ છે તો વરસાદની વાયુ એટલે કે પવન અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા લઈ જઈ શકે છે, એટલે કે ગમે ત્યાં તેને લઈ જઈ શકે છે। સમજ પડી ગયા? એટલે વૃષ્ટિ રૂપમ ભવંત અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ। એટલે કે વૃષ્ટિ રૂપે એટલે કે વરસાદ રૂપે રહેલા તમને વાયુ રૂપ હું બનીને અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા લઈ જઈશ। સમજ પડી ગયા? એટલે સમજ પડી ને, અગ્નિ બનશે તો શું બનશે? તો કે આ ભોજ રાજા છે એ વરસાદ બનશે, અને જો ભોજ રાજા વરસાદ બનશે તો પેલો યુવક તો એ શું બનશે? તો કે વાયુ બનશે, અને વાયુ બની અને વરસાદને અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા લઈ જશે એવું કહે છે। ભોજ વદતિ યતિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે। ભોજ રાજા કહે છે કે જો તમે વાયુ રૂપે વાયુ તરીકે વર્તશો તરહી અહમ વાયુ ભક્ષક ભુજક ભવિષ્યામિ, તો પછી હું વાયુ ભક્ષક એટલે કે વાયુનું ભક્ષણ કરનાર ભુજક ભવિષ્યામિ એટલે કે સાપ થઈ। શું કીધું? કે જો તમે વાયુ તરીકે વર્તશો તો હું વાયુનું ભક્ષણ કરનારો સાપ બનીશ। ભુજક સન સતતમ વાયુ રૂપમ ભવંત ભક્ષયિષ્યામિ એટલે કે સાપ છે એ સતત ને સતત વાયુનું ભક્ષણ કરે છે। આટલી સમજ પડી કે બધાને? ચાલો હવે આપણે આગળ જોઈએ। યુવક વદતિ, યુવક કહે છે ભવાન યતિ સર્પ ભવિષ્યતિ, એટલે કે જો તમે સાપ તરીકે વર્તશો એટલે કે જો તમે સાપ બનશો તરહી અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી, તો પછી હું સાપનું ભક્ષણ કરનારું ગરુડ બનીશ। કીધું ને? શું કીધું? કે જો તમે સાપ તરીકે વર્તશો એટલે કે જો તમે સાપ બનશો તો હું સાપનું ભક્ષણ કરનારો ગરુડ બનીશ। ભોજ વાક્યલિન વર્ધયતે, ભોજ રાજા આ વાતચીતને વાદવિવાદને આગળ વધારતા કહે છે ત્વમ યદિ ગરુડઃ અસિ, જો તું ગરુડ બનીશ તર્હી અહમ ચક્રધારક વિષ્ણુઃ, તો હું ચક્રને ધારણ કરનાર ભગવાન વિષ્ણુ થઈશ। વિષ્ણુઃ ગરુડારૂઢઃ ભવતિ એટલે કે ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સવારી કરે છે, ગરુડ ઉપર આરૂઢ થાય છે। યુવક વદતિ મમ મનસા વિષ્ણુ પ્રણમ્ય ચ પાંડિત્યમ પ્રદર્શનમ અગ્રે વદતિ, એટલે કે મનમાં ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને પછી પોતાની પાંડિતાઈનું પ્રદર્શન કરતા આગળ કહે છે યદિ ભગવાન ચક્રધર વિષ્ણુ, એટલે કે જો તમે ભગવાન ચક્રધારી વિષ્ણુ છો અથવા તો બનશો તરહી અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભાયમાન મુકુટમ અસ્મિ, તો અહમ એટલે હું, ભવતઃ એટલે કે થઈ, મસ્તકસ્ય ઉપરી એટલે કે મસ્તકની ઉપર શોભાયમાન મુકુટમ અસ્મિ એટલે કે શોભામાન થતો મુકુટ બની જાય। શું કહે છે? કે જો તમે ચક્રને ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુ બનશો તો હું ભગવાન વિષ્ણુના મસ્તક ઉપર બિરાજમાન થતો મુગટ બનીશ, એટલે કે શોભા પામતો મુગટ બનીશ। મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવમ સંતિષ્ઠતે, મુકુટ એટલે કે મુકુટ, સદા એટલે કે હંમેશા, મસ્તકસ્ય ઉપરી એટલે કે મસ્તકની ઉપર, એવમ સંતિષ્ઠતે એટલે કે મસ્તકની ઉપર જ રહે છે।
કિંમત પડી ગઈ મુગટ ક્યાં રહે તો કે મુકુટ છે તે હંમેશા મસ્તકની ઉપર રહે છે આવું કોણ કહે છે તો કે પેલો યુવક શું કહે છે કે જો તમે ચક્રની ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુ બનશો તો હું મુગટ બની સમજ પડી ગયા ને મુગટ ક્યાં રહે છે તો કે મુગટ છે એ હંમેશા મસ્તકની ઉપર રહે છે અને શોભાયમાન થાય છે હવે જુઓ આગળ ભોજઃ વદતિ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય એટલે કે રાજા ભોજ યુવકની જે પાંડિત્ય છે એટલે કે તેનામાં જે જ્ઞાન છે તેની અનુભૂતિ એને થાય છે અને પછી બોલે છે તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમહ તો પછી મુકુટની ઉપર શોભામાન થતું પુષ્પ હું બનીશ સમજ પડી ગઈ એટલે શું કીધું કે જો તમે મુકુટ બનશો તો હું મુકુટની ઉપર શોભાયમાન થતું પુષ્પ બનીશ એવમ અહમ અધુના તવો પરિસ્થાસ્યામિ એવી રીતે હું અત્યારે તમારી ઉપર રહીશ યુવકઃ વદતિ ભવાન યતિ પુષ્પમ ભવિષ્યતિ જો તમે પુષ્પ બનશો તર્હી અહમ અપિ ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્ય ઉપરિ સ્થાસ્યામિ તો પછી હું તર્હી એટલે કે તો અહમ અપિ હું પણ ભ્રમરો એટલે કે ભમરો ભૂત્વા એટલે થઈને તવ એટલે કે તમે પુષ્પસ્ય ઉપરિ એટલે કે ફૂલની ઉપર થાસ્યામિ એટલે કે રહીશ શું કીધું કે જો તમે ફૂલ બનશો તો હું ફૂલ રૂપી તમારી ઉપર રહીશ સમજ પડી કે ભમરો બની અને ફૂલની ઉપર રહીશ ભોજઃ વદતિ એવમ ભવાન વિરહ તર્હી અહમ સૂર્ય એટલે કે ભોજ રાજા કહે છે એવમ ભવાન એટલે કે જો તમે ભમરો બનશો તો હું સૂર્ય બનીશ પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમરઃ સૂર્યકાલે બંદી ભવતિ પુષ્પસ્ય અંતસ્થિત એટલે કે પુષ્પની અંદર રહેલો ભમરો સૂર્યોદય થતાં પુષ્પમાં બંદી બને છે એટલે કે પુષ્પમાં કેદ થઈ જાય છે અહમ અપિ ત્વાં બંદિનમ કરિષ્યામિ હું પણ તમને બંદી બનાવીશ કરિષ્યામિ એટલે કે બનાવીશ બંદિન એટલે કે કેદી બંદી હવે આગળ જો યુવકઃ વદતિ અહો યુવક કહે છે અરે ભવાન સૂર્યસ્તરહી અહમ મહાપ્રભાવી રાહુ એને શું કીધું કે જો તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ બનીશ રાહુસ્તુ સૂર્ય ગ્રસતે એટલે કે રાહુ છે તે સૂર્યને ગ્રસે છે સૂર્ય પર ગ્રહણ લગાવે છે ભોજઃ કિશ્ચિત ઉચ્ચે એટલે કે રાજા ભોજ છે એ થોડોક ઉચ્ચેથી બોલે છે ભવાન રાહુશ્ચેત એટલે કે જો તમે રાહુ છો અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ એટલે કે જો તમે રાહુ બનશો તો રાહુ રૂપે બનેલા તમને હું દાન આપીશ દાસ્યામિ એટલે કે આપીશ અને દાનમ એટલે કે દાન તો હું તમને દાન આપીશ દાન ગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ દાન ગ્રહણેન એટલે કે દાન ગ્રહણ કરવાથી તવાય એટલે કે તમારો ગર્વ એટલે કે ગર્વ અભિમાન નિશ્ચય એટલે કે નિશ્ચય રૂપે શાંત ભવિષ્યતિ એટલે કે શાંત થશે અને શું કીધું કે દાન ગ્રહણ કરવાથી નક્કી તમારો ગર્વ છે તે શાંત થશે યુવકઃ વદતિ વિહસ્ય ચાતુર્યેણ એટલે કે યુવક રાજાના ચાતુર્યને જાણીને એટલે કે ચતુરાઈને સમજી જાય છે યદી ભવાન દાની તર્હી અહમ સંતુષ્ટ એટલે કે જો તમે દાની છો તો હું સંતુષ્ટ છું ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ તેથી દાનસ્ય એટલે કે દાનનો પ્રયાસ એટલે કે પ્રયત્ન નિષ્ફળ ભવિષ્યતિ એટલે કે નિષ્ફળ થશે તો પછી જો એમ શું કે તમે દાની હોય તો હું સંતોષ છું એટલે કે સંતોષ થઈ ગયો મને એટલે શું કીધું કે તેથી તમારો દાન આપવાનો જે નિર્ણય હતો તમારો જે નિશ્ચય હતો પ્રયાસ હતો તે નિષ્ફળ થઈ ગયો યુવકઃ
सर्वतः अलुब्ध अहम भवतः दानं न ग्रहीष्यामि ऐसो कीधु के बधेज अलुब्ध मतलब के प्राप्त न होय तेव એટલે કે બધે જ અપ્રાપ્ય છે તેવું દાન હું ગ્રહણ કરીશ નહીં એટલે કે હું તમારું દાન તમે આપશો તો હું એ દાનનો સ્વીકાર કરીશ નહીં એવં ઉત્તરોત્તર અને આવી જ રીતે ઉત્તરોત્તર વિવાદ રતયો વિવાદ રતયો એટલે કે વિવાદમાં રત રહેલા ભોજ યુવકયો એટલે કે ભોજ રાજા અને પેલો યુવક મધ્ય એટલે કે વચ્ચે યદા એટલે કે જેમ સંતોષસ્ય વિષય એટલે કે સંતોષનો વિષય સમુપસ્થિત એટલે કે આવે છે તદા ત્યારે સમાગતે સંતોષે સર્વશાંતમ ભવિષ્યતિ અને સંતોષ થતા સારી રીતે આ વાદ વિવાદ હતો તે બધું શાંત થઈ જાય છે ઇતિ અને એવી રીતે વચન અનુસારમ એટલે કે વચન પ્રમાણે વિવાદ અપી સ્વયમેવ શાંત વિવાદ હતો વાદ વિવાદ હતો તે પોતાની રીતે શાંત થઈ જાય છે હવે જો આ બે લીટીનો ભાષાંતર સમજાવું છું તમને એવી રીતે ઉત્તરોત્તર વાદ વિવાદમાં રચ્યા પચ્યા રહેલા રાજા ભોજ અને યુવક વચ્ચે જેમ સંતોષની જ્યારે સંતોષની વાત આવે છે ત્યારે સારી રીતે સંતોષ પામતા બધું બરાબર શાંત થઈ જાય છે અને વચન અનુસાર વિવાદ પણ પોતાની રીતે જ શાંત થઈ જાય છે અંતે અને છેવટે ચતુરમ એટલે કે ચતુર જ્ઞાનેન એટલે કે જ્ઞાની ગુણેન એટલે કે ગુણી ચ ઉપેતમ એટલે કે જે મહાજ્ઞાની છે તે તમ એટલે કે તે પંડિતમ એટલે કે પંડિત યુવકમ એટલે કે યુવક પ્રણમ્ય એટલે કે પ્રણામ કરે છે ધારાધિપતિ ભોજ રાજા અવદતો એટલે કે ભોજ રાજા કહે છે હવે જો છેવટે ચતુર જ્ઞાની ગુણી અને સજ્જન જે પંડિત યુવક હતો તેને ભોજ રાજા પ્રણામ કરે છે અને કહે છે અહી ઘટ પંડિત ઓ ઘટ પંડિત ગુણ પૂજક એટલે કે ગુણોના પૂજક ધારા દેશ એટલે કે ધારા દેશમાં ભવતો સ્વાગતમ અસ્તિ એટલે કે તમારું સ્વાગત છે રાજા ભોજ શું કહે છે તો કે પેલો જ્ઞાની ગુણી અને ચતુર યુવક પંડિત હતો તેને ભોજ રાજા પ્રણામ કરે છે અને કહે છે ઓ ઘટ પંડિત ગુણોની પૂજક ધારાનગરીમાં તમારું સ્વાગત છે ભવાન વિજયી જાત એટલે કે તમે વિજયી થયા સંતુષ્ટ જનમ ન કોપી પરાજેતુ મહર્તિ એટલે કે સંતુષ્ટ માણસ હોય જે સંતોષી માણસ છે તેને ક્યારેય કોઈ પરાજિત કરી શકતું નથી યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે અને તેથી જ સંતોષ છે તે ઉત્તમમાં ઉત્તમ ખજાનો છે આપણા પાઠનું ટાઇટલ જ છે જો પરમ નિધાનમ એટલે કે ઉત્તમ ખજાનો શ્રેષ્ઠ ખજાનો તો કયો શ્રેષ્ઠ ખજાનો છે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શ્રેષ્ઠ ખજાનો કોને કહેવામાં આવ્યો છે તો કે સંતોષને શ્રેષ્ઠ ખજાનો કહેવામાં આવ્યો છે સમજ પડી ગઈ બધા ભાષાંતરમાં જો ભાષાંતરમાં કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ ડાઉટ હોય તો વિડીયો ફરી એકવાર જોઈ લેજો જેથી તમને નાનો એવો પણ ડાઉટ હોય તો તે શોર્ટ આઉટ થઈ જાય આગળનો સ્વાધ્યાય છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું